मुख्यमंत्री भूपेन्द्र पटेल अध्यक्ष स्थाने पांचमी बुधवार मंत्रिमंडल बैठक योजाई थी, जेमा ताजेतर में राज्य मोटा भागना जिल्लाओं में वरसेला कमोसमी वर्षा थी खेती और बागायती पाक में थे नुकसान अंगे चर्चा कराई थी। तारण के गुजरात में मार्च मास दरमियान थे कमोसमी वर्षा थी 15 जिला 64 तालुका में 2785 गामों में पाक ने नानुमोटू नुकसान थयु, जेना अनुसंधाने राज्य सरकारे पाक नुकसानी अहेवाल आधार असरग्रस्त जिल्लाओं में ताकीदना धोरणे सर्वे की कामगिरी हाथ धरी है। जूनागढ़, अमरेली, कच्छ, पाटण, साबरकांठा, अमदावाद, तापी, राजकोट, बनासकांठा, भावनगर, अरवली और भरूच जिला में कुल 565 सर्वे टीमों द्वारा विगतवार सर्वे की कामगिरी हाथ धराई रही है। जे अंगे कृषि मंत्री राघवजी भाई पटेले वधु विगतो आपी हती। 3 मार्च थी लई अने 24 मार्च सुधी राज्य में सतत कमोसमी वरसाद हतो अने 1 मिलीमीटर थी लई अने एनाथी वधु राज्यना लगभग 150 उपरांत तालुकाओं में वरसाद पड़ो छे। आ वरसादना कारणे खेडूतना रवि पाक, बागायती पाको के बीजा कोईपण जातना नुकसानी अंगे राज्य सरकार ने घणा बधा अहेवालो रजूआतो मळी छे। जेवुं मावઠું शरू थयुं के तरत ज अमे राज्यना अमारा खेतीवाड़ी खाताना तमाम अधिकारीओने जेते जिला मथके सूचना आपेल के तमे तमारा विस्तारमां कमोसमी वरसादना कारणे थता नुकसान खेतीना पाकने के बीजा खेडूतोने कोईपण प्रकारना नुकसानी बाबत तमे सतत सतर्क रही अने सर्वे करी अने एनो अहेवाल सरकारने आपजो। 24 मार्च पछी आ कमोसमी वरसाद बंद थयो छे अने चालू वरसादे पण ज्यां ज्यां वधु वरसाद पड्यो होय के खेतीने नुकसान थयुं होय एवा तमाम विस्तारोमां सर्वे करवा माटे राज्यभरमां 565 जेटली सर्वे टीमो बनावामां आवेल अने लगभग आ नुकसानीनું सर्वे काम पूर्ण थवामां छे। लगभग तो थई गयुं छे अने जेवुं पूर्ण थाय, कारण के हजी 3 दिवस मावઠાની આગાહી છે એટલે આ અવધિ પૂરી થાય કે તરત જ એનો અહેવાલ અમે માનનીય મુખ્યમંત્રીશ્રી પાસે રજૂ કરશું અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અનુસાર ખેડૂતોને એને ખેતીના પાકોને થયેલી નુકસાની અંગે જરૂરી સહાય મળી રહે એવી કાર્યવાહી કરશું। આપ તો જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમ કુદરતી આપતોના પ્રસંગે ખેડૂતોને ઉદાર હાથે મદદરૂપ થતી આવી છે। અત્યાર સુધીમાં છેલ્લા 5 વર્ષમાં લગભગ 10,000 કરોડ રૂપિયાથી પણ વધુ રકમની સહાય આવા કુદરતી આપતોના પ્રસંગે ખેતીને થયેલા નુકસાન અંગે ખેડૂતોને સહાય આપી જ છે અને આ વખતે પણ અમે આ બાબતમાં ખૂબ જ ખુલ્લા મનથી સહાનુભૂતિપૂર્વક ખેડૂતોને મદદરૂપ થવાની કાર્યવાહી કરશું। નુકસાન બાબતમાં કેન્દ્ર સરકારે ગાઈડલાઈન કરી છે, SDRFના જે ધોરણો છે એ મુજબ 33%થી વધુ કોઈ વ્યક્તિના ખેતીના પાકને નુકસાન થયું હોય તો એ સહાય મળવાપાત્ર છે। આવા ખેડૂતોને અમે સર્વે પણ કરી લીધો છે, વ્યક્તિગત લગભગ જગ્યાએ ઓળખ પણ થઈ ગઈ છે, સર્વેના રિપોર્ટ પણ આવવામાં છે, આજકાલમાં રિપોર્ટ આવી જશે। બાકી સરકાર એ સ્વતંત્ર છે, ઘણી જગ્યાએ એવું લાગે કે નિયમોને ઓવરલુક કરીને પણ ખેડૂતોને કે કોઈ પણ વ્યક્તિને સહાયની જરૂર છે તો આ બાબતમાં સરકારને સંપૂર્ણ સત્તા છે એટલે આમાં કોઈ નિયમોની બાદ નહીં આવે અને એમાંય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તો કાયમ ખેડૂતોના પ્રશ્ને ઉદાર રહે છે એટલે હું સ્પષ્ટપણે માનું છું કે આવી કોઈ બાબત સહાયમાં આડે આવશે નહીં। આ કુદરતી આફત છે, આ આપણા હાથની વાત નથી। બીજું, વરસતા વરસાદ વચ્ચે સર્વે પણ ન થઈ શકે, ત્રીજું ક્યારે ક્યાં વરસાદ પડશે એની પણ ખબર ન હોય એટલે સતત વરસતા વરસાદની વચ્ચે પણ માવઠાની સતત આગાહી વચ્ચે પણ અમે 565 જેટલી સર્વે ટીમો બનાવી અને એના માધ્યમથી આ કામ લગભગ પૂર્ણતાના હારે છે અને ઝડપથી આ બાબતનો નિર્ણય પણ અમે કરી દઈશું। પણ માવઠાઓની આગાહી સતત ચાલુ રહે છે,
માવઠા થાય પણ છે અને એના કારણે એક વખત સર્વે કરેલી જગ્યાએ પાછું વધારે માવઠું થાય અને વરી પાછી પરિસ્થિતિ ઊભી થાય તો વારંવાર રાહત પેકેજો બહાર પાડી ન શકાય। એટલા માટે હજી અત્યારે પણ માવઠાની જે આગાહી છે આ આગાહી પૂર્ણ થયા બાદ તુરત જ અમે સહાય અંગે વિચારણા કરી અને એનો નિર્ણય લઈ લઈશું। જ્યાં સુધી વરસાદની વાત છે ત્યાં સુધી કચ્છના જે ભૂકંપ પછી આપણા વાતાવરણમાં ઘણા ફેરફારો થયા છે અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી થયા છે ત્યારથી આપણા સદનસીબે વરસાદની ચોમાસામાં તો ક્યારેય લગભગ ખામી આવી નથી। પ્રશ્ન એ છે કે વારંવાર આવતા માવઠાના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે અને આપ બધા જાણો છો કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે ગ્લોબલ વોર્મિંગ આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ સમગ્ર વિશ્વમાં લાગુ પડે છે। તમે અમેરિકા જુઓ, કેનેડા જુઓ, યુરોપ જુઓ, ઇવન રણ પ્રદેશોમાં પણ અતિવૃષ્ટિ થાય છે અને પૂર આવે છે। ભૂતકાળમાં ક્યારે આવું બન્યું નથી। એટલે ગ્લોબલ વોર્મિંગના કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવી છે અને સમગ્ર વિશ્વમાં આ સ્થિતિ થઈ છે તો આપણું ગુજરાત તો એમાંથી બાકાત રહી ન શકે, પણ અમે સક્ષમ છે, અમારી સરકાર સક્ષમ છે અને ભારતીય જનતા પાર્ટી કૃતનિશ્ચયી છે કે ગમે તેવા કુદરતી આપતો આવે તો એમાં લોકોને મદદરૂપ થવું, અસરગ્રસ્તોને પૂરતી મદદ આપી અને એને થયેલી નુકસાનીમાં ઉદારતાથી સહાય કરે। મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ની સહાય કરવાની એ હેતુ ના માધ્યમથી સહાય કરવી કે SDRFના ધોરણ મુજબ સહાય કરવી આ બધોય સરકારનો વિષય છે। લોકોને અસરગ્રસ્તોને તો સહાય કઈ રીતે મળે, સહાય સારી રીતે કઈ રીતે મળે આ જ પ્રશ્ન હોય છે। એટલે સરકાર તમામ પાસાઓનો વિચાર કરી નિર્ણય લેતી હોય છે। હું ફરીને કહેવા માગું છું કે અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બાબતમાં ખૂબ જ સહાનુભૂતિ ધરાવે છે અને ખેડૂતોને જરૂરી મદદ મળી રહે એના માટે તત્પર છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।